આ બુકની અંદર શૈલેષભાઈએ રામચરિત માનસ ગીતાજી વિદુરનીતિ ચાણક્યનીતિ અને કબીરવાણી એમના જે જીવન સૂત્રો છે એમનો નિચોડ અહીંયા તમને આપેલો છે એટલે પાંચ અલગ અલગ ગ્રંથોનો જે સમન્વય છે એ એક બુકની અંદર છે એટલા માટેને પંચામૃત એવું નામ આપેલું છે અને આ બુકના આપણે જે અલગ અલગ પ્રસંગો છે એને હું આ વિડીયો શ્રેણીની અંદર તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરીશ એમાં આજે આપણે

સિંહ જો દેડકા મારે તો તેને કોઈ ભલો શૂરવીર કહેશે અને એમને સમજાવતી એક સરસ મજાનું કથા કે એક વખત જંગલમાં રહેતા વાઘ અને બિલાડી વચ્ચે વિવાદ થયો હવે દેખીતી વાત છે કે ક્યાં વાઘ અને ક્યાં બિલાડી એટલે બિલાડીને કદાચ એવું હોય એવો વયમ હોય કે હું વાઘ જેવી દેખાવ છું બિલાડીને આપણે વાઘની માસી કહીએ તો કંઈ વાઘ જેવી ન થઈ જાય એના લક્ષણો બિલાડીના જ રે એટલે એક વખત જંગલમાં રહેતા વાઘ અને બિલાડીની વચ્ચે વિવાદ થાય છે વાઘ એવું માનતો હતો કે ભાઈ જંગલના ઝાડવાઓ તથા વેલાઓના પાંદડાઓનો રંગ લીલો છે અને બિલાડી એવું માનતી હતી કે ભાઈ પાંદડાનો રંગ પીળો છે બંને વચ્ચે આ બાબતે ખૂબ ચર્ચા થઈ વાઘ પોતે સાચો છે એ સાબિત કરવા માટે એને બિલાડી સમક્ષ ઘણા પુરાવા રજૂ કર્યા કે ભાઈ હું સાચું છું ઝાડવાના પાન લીલા હોય બિલાડી એક પણ પુરાવા છે એને માન્ય કરતી નથી કે નહીં વૃક્ષના પાન પીળા જ હોય આ બિલાડી છે બરાબર એ આ વાતને પકડીને બેસી ગઈ છે એટલે વિવાદ થાય છે પણ બિલાડી વાઘની વાત સ્વીકારવા તૈયાર જ નહોતી એ તો પોતાની વાત પર અડગ હતી વાઘ જાણતો હતો કે અપવાદરૂપે થોડા પાન પીડા હોય પણ એના લીધે કંઈ બધા પાંદડાને પીડા ન કહી શકાય પોતાની વાતને સાચી સાબિત કરવા વાઘે જંગલના રાજા સિંહ પાસે રજૂઆત કરવાનું નક્કી કર્યું વાઘે બિલાડીને કહું કે આપણે જંગલના રાજા સિંહ પાસે જ નિર્ણય કરાવીએ કે આપણા બંનેમાંથી સાચું કોણ બિલાડી પણ તે માટે તૈયાર હતી એટલે બિલાડી બેન તૈયાર થઈ કે કંઈ વાંધો નહીં આપણે બંને સિંહની પાસે જઈએ અને ન્યાય મેળવીએ વાઘ અને બિલાડી બંને સિંહ પાસે પહોંચ્યા અને પોતાનો પ્રશ્ન એમણે સિંહ સમક્ષ રજૂ કર્યો સિંહે બંનેની વાત શાંતિથી સાંભળી અને પછી પોતાનો નિર્ણય આપતા કહ્યું કોની વાત સાચી અને કોની વાત ખોટી એ બાબતે મારે કશું કહેવું નથી પરંતુ આવા વિવાદમાં પડવા બદલ હું વાઘને છ મહિનાની જેલની સજા કરું છું સિંહે પ્રશ્નને સાંભળો ન સાંભળો ડાયરેક્ટ પોતાનો નિર્ણય રજૂ કર્યો કે મારે કંઈ સાંભળવું નથી વાઘને છ મહિનાની જેલની સજા કરો વાઘ આશ્ચર્યમાં પડી ગયો સિંહનો નિર્ણય સાંભળીને વાઘને આંચકો લઈ ગયો કે ભાઈ હું સાચો છું તો પણ સિંહે મને કેમ સજા કરી એ વાત વાઘને સમજાતી નહોતી સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું ભાઈ પાંદડાનો રંગ લીલો જ હોય એ હું જાણું છું હું જંગલનો રાજા છું મને ખબર જ હોય ને કે ભાઈ એ પાંદડાનો રંગ કેવો હોય લીલો જ હોય મને ખબર છે મેં તને સજા એટલા માટે નથી કરી તું ખોટો છે પણ સજા એટલા માટે કરી છે કે તે વિવાદ બિલાડી જોડે કહી રહ્યો તું વિચાર તો કર કે આ તું વાઘ ને ક્યાં બિલાડી કોની સાથે વિવાદ કરીએ છીએ કોની સાથે આપણે વાટાઘાટો કરીએ છીએ એ આપણે ખબર હોવી જોઈએ સિંહ સિંહ વાઘને સમજાવે છે ક્યાં તું વાઘને ક્યાં એ બિલાડી દેખાવમાં સરખા હોય એટલે કંઈ બધી રીતે સરખા ન ગણાય બિલાડી જોડે કોઈ ચર્ચા કરવાની જ ના હોય એ એના રસ્તે અને આપણે આપણા રસ્તે કેટલી સરસ રીતે શૈલેષભાઈ વાતને સમજાવીશ અને આના ઉપરથી આપણે બોધ શું મળે કે ચર્ચા કે વાદ વિવાદ સમોવડિયા કે બરોબરિયા સાથે હોય વાઘ થઈને બિલાડી જેવા માણસો સાથે વિવાદમાં સમય ન બગાડાય બિલાડીઓના બકબક સામે મૌન રહેવું એમાં જ મહાનતા છે અને છેલ્લે માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના શબ્દની અંદર એમણે સમાપન કરેલું છે અંતે તો આપણે આપણા દુશ્મનોના શબ્દો નહીં સાંભળજો અંતે તો આપણે આપણા દુશ્મનોના શબ્દો નહીં મિત્રોના મૌનને જ યાદ રાખીશું બહુ સરસ અને સાચી વાત છે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પંચામૃત બુકનો જ એક સરસ મજાના પ્રસંગની સાથે મળીશું